હાલમાં જે રીતે કોરોના વાયરસનું સંક્રમણ જોવા મળી રહ્યું છે તેમાં અલગ અલગ વેરિયન્ટ પણ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને અત્યાર સુધી વેરિયન્ટની તપાસ કરવા માટે સેમ્પલને પુણે ખાતે આવેલી લેબમાં મોકલવામાં આવતું હતું, જો કે લેબમાંથી રિપોર્ટ આવતા 15-20 દિવસનો સમય નીકળી જતો હતો, જેને કારણે આરોગ્ય વિભાગની ટીમને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો। જો કે રાજ્ય સરકારની મંજૂરી બાદ હવે જીનોમ સિક્વન્સ મશીન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના લેબ ખાતે મૂકવામાં આવ્યું છે અને આ લેબને રાજ્ય સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી પણ આપવામાં આવી હતી। ગુજરાત રાજ્યમાં માત્ર 2 જ લેબ હાલ કાર્યરત છે, જે પૈકી એક વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ઊભી કરવામાં આવી છે। ખાસ કરીને આ મશીનમાં 196 સેમ્પલ મૂકી શકાય છે અને 7 દિવસમાં તમામ પ્રક્રિયા થકી કોરોનાનો કયો વેરિયન્ટ છે તે જાણી શકાય છે। આ ટેસ્ટિંગ 3 ચરણમાંથી પસાર કરવામાં આવે છે। આ લેબ હાલ દક્ષિણ ગુજરાતના લોકો માટે આશીર્વાદ સમાન બની ગઈ છે। આ કીટની કિંમત પણ લાખો રૂપિયાની હોય છે। SH24 ન્યૂઝ, જયેશ દરબાર, સુરત। હું ડૉક્ટર પ્રવીણ દુધાગરા, અહીંયા ડિપાર્ટમેન્ટ ઓફ બાયોસાયન્સીસ, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં અસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું। સર, આ મશીન આવી છે, શું ખાસિયત છે અને કઈ રીતે કોરોના વેરિયન્ટ કેટલા દિવસમાં જાણી શકાય? આ નેક્સ્ટ જનરેશન વર્લ્ડ જીનોમ સિક્વન્સિંગ કહેવાય, જે એલ્યુમિના કંપનીનું છે, મિનિસેક મોડેલ છે, જેની અંદર વાયરસ છે, બેક્ટેરિયા છે, એના વર્લ્ડ જીનોમ ડીકોડ કરવા હોય તો એ થઈ શકે। એટલે વર્લ્ડ જીનોમ ને ડીકોડ કરી એમાં વેરિયન્ટ એનાલિસિસ કે મ્યુટેશન એનાલિસિસ આપણે કરી શકીએ। જનરલી કોરોનાની અંદર, એટલે કે સાર્સ કોવિડ 2 વાયરસમાં ટોટલ વર્લ્ડ જીનોમ કરવું હોય તો 7-8 દિવસે એનું રિઝલ્ટ આવી શકે। પહેલાં કેટલા? મિનિમમ 1 અઠવાડિયું પહેલાં એ ફેસિલિટી હતી જ નહીં સાઉથ ગુજરાતમાં। તો જનરલી સુરત કે આજુબાજુના આસપાસના જે આવા સેમ્પલ હતા એ પુના સ્થિત જે સેન્ટર છે કેન્દ્ર સરકારનું, ત્યાં મોકલવામાં આવતા હતા। તો જનરલી ત્યાં 20 દિવસ, 3 અઠવાડિયા કે 4 અઠવાડિયા લાગતા હતા। તો જો હવે અહીંયા એ ફેસિલિટી ઊભી કરવામાં આવેલી છે તો એનાથી 1 વીક અથવા તો 1 વીકની આસપાસનો સમયગાળામાં થઈ જશે, તો એ ઘણું ફાસ્ટ થશે અને ડૉક્ટર કે જે જરૂરી છે ગવર્મેન્ટને વેરિયન્ટ એનાલિસિસ માટે વધારે રેપિડ અને ફાસ્ટ થશે। જનરલી 3 પાર્ટમાં હોય છે, જે પણ સેમ્પલ આવે એ ઓલરેડી રાજ્ય સરકાર દ્વારા જે સેમ્પલ પ્રોવાઈડ કરવામાં આવશે અથવા GBRC છે જે અમારી સાથે અમેરિકા સાથે સંલગ્ન છે તો એના દ્વારા આપવામાં આવશે અથવા સુરત ગવર્મેન્ટ સુરત SMC દ્વારા આપવામાં આવશે। એ સેમ્પલ પહેલાં RT-PCR કરવામાં આવશે, જેથી એ ખ્યાલ આવશે કે ખરેખર એ જે પેશન્ટ છે એ RT-PCR થ્રુ પોઝિટિવ છે કે નેગેટિવ। જો એ પોઝિટિવ હોય તો એનું ફર્ધર પછી લાઇબ્રેરી પ્રિપેરેશન એ કરવામાં આવે, એટલે જે પ્રી જીનોમ સિક્વન્સિંગ છે એના માટે 2 દિવસ લાગી શકે। પછી એકચ્યુઅલી એ સિક્વન્સિંગ કરવામાં આવે જેમાં મિનિમમ 2 દિવસ લાગે, અને સિક્વન્સિંગ પછી એનાલિસિસ થાય એના 2 દિવસ લાગે, એટલે ટોટલ 7 દિવસનો પ્રોટોકોલ।